ભાઈબંધી બરાબર પણ આઈસ્ક્રીમ માં ભાઈબંધી નહીં અને આઈસ્ક્રીમ આમે મારા લિસ્ટ માં લખ્યું હતું તારા લિસ્ટ માં નહીં સમજો હા તો શું થઈ ગયું હું લઈ આવ્યો ને આઈસ્ક્રીમ તારા માટે અરે પણ મંગાવ્યો તો મેં હતો ને તને ભૂખ લાગી હોય તો આ રસોઈમાં દાઢ ઉકળી પડે હમણાં પીસી આપ પણ આઈસ્ક્રીમ તો હું નહીં જ આપું પણ આઈસ્ક્રીમ તારા માટે તો ખાલી પ્રસાદ છે તારે ખાલી એને આમ જોવાનું ઓ બાપા નાય સ્વાહા ઓમ સમા નાય સ્વાહા 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 ઓકે તો તું આ એક કપ આઈસ્ક્રીમ ખા ફ્રીજમાં બીજો 3 કપ આઈસ્ક્રીમ પડ્યો છે એ બધો જ આઈસ્ક્રીમ હું ખાઈ જઈશ તને એમાંથી એક ચમચી પણ નહીં આપ ભલે નહીં આપતો જા તો જા ખાઈ લે જા હા હા તો ખાઈશ જ ક્યાંથી ખાવાનો આઈસ્ક્રીમ તો મેં જ બધો ખાઈ લીધો છે મસ્ત મજાની આઈસ્ક્રીમ મસ્ત મજાનો આઈસ્ક્રીમ હતો મજા મજા પડી ગઈ તુલસી ફ્રીજમાં બીજા 3 કપ આઈસ્ક્રીમ હતો ક્યાં ગયો અરે આ ડબ્બા ખાલી કપ અરે પણ આઈસ્ક્રીમ ક્યાં મારા પેટમાં તુલસી તને કઈ ભાન પડે છે આટલો બધો આઈસ્ક્રીમ ન ખવાય શરદી થઈ જશે એ જાને હવે મને કઈ શરદી વર્દી ન થતી હો બરાબર તને તો શરદી થતી જ નથી નહીં તો આ શું છે મને કંચન આંટી કહેતા જ હતા કે આ તુલસી છે ને નખરા કરશે એને કાઢો પીવાની ના પાડી છે એને સૂટની ગોળી હળદર વાળું દૂધ અને અજમાનો અર્ક પીવાની ક્યાં ના પાડી છે તુલસી તો બહુ ડાઈ છોકરી છે એ વાત તો ખરી હા કાકી એ બા કાકી તમને બે છીક આવી મા ધૂને રમલું કેટલું બધું કરે છે અચ્છા તો સાથે સાથે એ પણ કહી દે ને કે 4 કપ આઈસ્ક્રીમ ખાઈને બેઠી છે ચાલ બધું ફટાફટ લઈ લે અધરવાઈઝ હું ડોક્ટર ને બોલાવીશ અને ડોક્ટર આવશે ને તો તને મોટું ઇન્જેક્શન આપશે એ જાજા આવે એવું કઈ નાની છોકરી નથી પણ બધી ખબર પડે છે એવું કઈ એટલી માંગણી થોડી પડી છું ડોક્ટર આવીને મને ઇન્જેક્શન આપે તુલસી આ બધું તને એટલા માટે પીવાનું કહી રહ્યા છે કે જેથી તું માંદી પડે જ અને હા બેટા માંદા પડીએ એના કરતા માંદગી જ ન આવે ને એની તકેદારી રાખવી સારી દીકરા
હા તુલસી, આ બધું તારા સારા માટે જ છે ને. તું કોઈ દિવસે ને માંદી નહીં પડે ને તારે તાવ નહીં આવે. બહુ થયું હો જોગમાં આવે. સૂઠ અને મરી વાળો કાઢો પી લે ચાલ. એ ના, આ કાઢો છે ને હું એક જ સાથે પીશ. જે પેલા ડાબેલો પીશે તો જ બીજાને કેવું સહેલું હોય. જાતે અકડવો કાઢો પીવું બહુ જ અઘરું હોય સમજો. તું પીને બતાવ એટલે પછી હું પીવું. પી 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 બોલતો તો ને બહુ. પીજો પીજો લાવો ગંજના. પોપલું થઈ ગયું મારું. લાવ પીવું છું પણ શું યાદ રાખશે. જોયું ટોપી કાઢવા દીધી હોત તો વચ્ચે વચ્ચે આવ્યા કરે છે. કેટલો કડવો છે. તુલસી ખૂબ ખુશ હતી, એકદમ ખુશખુશાલ દેખાતી હતી. એના એના ચહેરા ઉપર કઈ અલગ જ આનંદ જોવા મળતો હતો. આટલો બધો આઈસ્ક્રીમ ખાવા મળ્યો એટલા માટે કેમ? અરે નહીં નહીં ભાઈ, આ તો તે પેલું એક લિસ્ટ બનાવીને આપ્યું હતું ને સાંજે મળી મને કે બાપુ ડાબલીઓ મારી બહુ ચિંતા કરે છે. ડાબલીઓ તો આમ ને ડાબલીઓ તો તેમ ને ડાબલીઓએ પેલું કર્યું, ડાબલીઓએ મારા માટે આ કર્યું. હા અંકલ, પણ એણે એના લિસ્ટમાં માત્ર ખાવા પીવાની વસ્તુઓ લખી છે. દાળ ઢોકળી, ગોરસ આંબલી, આઈસ્ક્રીમ, બરફનો ગોળો. જ્યારે હું એવું ઈચ્છતો હતો અંકલ કે એના લિસ્ટમાં હરવા ફરવાની વાતો, નવા કપડા, જ્વેલરી આવું બધું લખ. અંકલ, હજી સુધી તુલસીએ દુનિયા જાણી પણ નથી અને માણી પણ નથી, જ્યારે આપણે બધાએ આકાશ ભરીને દુનિયા માણી છે. અને જ્યારે તુલસી માટે આકાશ એટલે એની બારીની બહાર દેખાતો એક નાનકડો આકાશનો ટુકડો. અને એટલે જ અંકલ, હું એવું ઈચ્છું છું કે તુલસીને દુનિયાના તમામ સુખ, એના જીવનની ક્ષણે ક્ષણને એન્જોય કરે. તુલસીની માટે ખુશાલીની વ્યાખ્યા એટલે બરફનો ગોળો અને ગોરસ આંબલી. ધેટ્સ ઈટ. તારી વાત સાચી છે, તદ્દન સાચી. તો હવે એના આકાશને વિસ્તારવાનું કામ તારું છે. એની આંખોમાં સુખના સપના ભરવા અને સાકાર કરવા એ તારે જોવાનું છે. તને આરામ કરવાનું કહ્યું હતું ને. સાજી થઈ ગઈ ને તું હવે? થઈ ગઈ એ ઢબલ્યા, મારી શરદી તો છે ને ત્યારની છું મંતર થઈ ગઈ. અરે આટલી શરદી ને તો છે ને અમે જામ ખમાડ્યામાં ગણીએ પણ નહીં. હો એ વરસાદ આવે ને ત્યારે તો એવા ભીંજાઈએ. અરે ડાયા કાકા ખરા ને, એના છાપરેથી છે ને આમ ધધૂળો પડે અને અમે બધા એની નીચે ઉભા થઈ જઈએ. અરે પછી તો એવી મજા મજા આવી જાય ને ડાબલ્યા, એ શરદી બરદી કાંઈ ના થાય. એ આ બધું શું લાવે છે તું? અરે આ બધું તારી માટે લાવ્યો છું. અને આજો તારી માટે ખાસ ચૂડલો મંગાવ્યો છે. હાઈ લોટ માય લોટ ચણાનો લોટ મારા માટે? ના ના, મારી માટે. વિચાર તો કરી કેવો લાગો આમ ચૂડલામાં. એ પણ કર્યું હા. પહેરી લે. એ પણ હું પહેરું કેવી રીતે? આ શું છે? એ મજા બનાવતી હતી કાંદાના, એ તારી માટે જ. હવે કેવી રીતે પહેરું બંગડી? લાવો તને પહેરાય.
ભજીયા બનાવીને લાવું છું, તને બહુ ભાવે છે ને? હા. આ ચૂડલા લેવા માટે તું બાળકામ ગયો હતો? ના ના તુલસી, અહીંયા અંધેરીમાં એક બહુ મોટો સ્ટોર છે, ત્યાંથી લાવ્યો છું. અને હા તુલસી, આજે છે ને મારો એક બહુ જૂનો મિત્ર મને મળ્યો, સિદ્ધાંત, સિદ્ધાંત ત્રિવેદી. અમે લોકો અમેરિકામાં સાથે ભણતા હતા. એ તો તમને બંનેને આમ જૂની વાતો કરવાની બહુ મજા આવી હશે કા? હા, ખૂબ મજા પડી. અમે લોકોએ કોફી હાઉસમાં બેસીને સાથે કોફી પણ પીધી અને અમેરિકાની જૂની બધી વાતો વાગોળી. એણે મને કહ્યું કે મારે તારી પત્નીને મળવું છે. તારી વાઈફ સાથે ક્યારે મળાવે છે બોલ? તો મેં એને આજે સાંજે જમવા પર બોલાવ્યું. તુલસી એક કામ કર, મોમ સાથે મળીને સરસ જમવાનું બનાવ. ઓકે, એકદમ ચકાચક. ઓકે, ઈટા ભલ્યા તંભોય સંભળાય છે? હા, શું? ઓહો, ચૂડલા કઈ કે છે? જો ધ્યાનથી સાંભળજો. શું કે છે આ ચૂડલો? તુલસી ક્યાં રહી ગઈ? કહ્યું તું ને કે આજે તો પોતે જાતે ભજીયા બનાવું છું. આજ આ તેલ પણ કેટલું ગરમ થઈ ગયું છે, એ ગેસ ચાલુ રાખીને ગઈ. હું કઈ નથી કરતી, આ તું ગેસ ચાલુ રાખીને ગઈ છે ને એટલે બંધ કર્યો. અરે કાકી, આ ડાબલે મને જલ્દી જલ્દી બોલાવીને એમાં છે ને આ ગેસ ચાલુ રહી ગયો. પણ તમે ચિંતા નહીં કરો, હું હમણાં ભજીયા બનાવી દઉં છું. હા, તુલસી, આ ચૂડલા તને કોણે આપ્યા? કાકી, આ ચૂડલા તો છે ને મને ડાબલે આપ્યા છે ને. સરસ, હા સરસ, તારા હાથ પર શોભે પણ. એટલે કાકી, એ છે ને ચૂડલા બહુ મોટી દુકાનેથી લાવ્યો છે. હા, અરે વાહ, તો સારું કહેવાય છે ને. સરસ કાકી. એ હા કાકી, એક વાત તો હું ભૂલી જ ગઈ, ડાબલે છે ને એક ખાસમ ખાસ ભાઈબંધ આવ્યો છે. એ લોકો અમેરિકામાં સાથે ભણતા હતા. સિદ્ધાંતભાઈ નામ છે એમનું? હા હા, સિદ્ધાંત ને ઓળખું છું એને. અભિજીત જ્યારે અમેરિકામાં સાથે ભણતો ને ત્યારે ઘણી વાર એની સાથે પણ વાત થતી મારી. હા હા કાકી, એ જ સિદ્ધાંતભાઈ, એ છે ને આજે આપણા ત્યાં આવવાના છે અને આજે અહીંયા જમવાના પણ છે. અરે વાહ, તો પછી આજે સાંજે પાસ્તાનો પ્રોગ્રામ થઈ જાય. આ સિદ્ધાંત છે ને પાસ્તા બહુ ભાવ. એ લોકો જ્યારે અમેરિકામાં સાથે ભણતા ને ત્યારે અઠવાડિયામાં 5 દિવસ પાસ્તાનો પ્રોગ્રામ હોય. અને હા, આ સિદ્ધાંત અંગ્રેજી બહુ મસ્ત બોલે છે. એવું સરસ અંગ્રેજી બોલે કે એવું લાગે કે જાણે પોતે જ અંગ્રેજ હોય.
શું થયું તુલસી? આ તારા ચૂડલાનો રણકાર કેમ બંધ થઈ ગયો? નાના કાકી, હું હમણાં ભજીયા બનાવી દઉં છું. હા, તમે જાઓ. હા ચાલ, બધા હું બીજી તૈયારી કરું. અરે તુલસી, લે. તું અહીંયા બેઠી છો? અરે હાલ નીચે તુલસી. અરે સુનમુન કેમ બેઠી છો? શરદી નથી બેઠી બેટા? શરદીની ક્યાં માંડો છે? શરદી તો ક્યારની એ મટી ગઈ. લે તો પછી અહીંયા શું કામ બેઠી છું એકલી? નીચે હાલ. અભિજીત નો ભાઈબંધ છે ને અમેરિકા વાળો, એ આવી ગયો છે. તને મળવાની રાહ જોઈને બેઠો છે બેટા, ચાલ નીચે. તમે મળ્યા એને? હાસ તો. વાત કરી અંગ્રેજીમાં? અંગ્રેજીની ક્યાં માંડસ તું, હું અને અંગ્રેજી? અરે એને તો મારી હારે આપણી ભાષામાં વાત કરી. બોલ. પણ તુલસી, અભિજીત હારે એવું ફટાફટ અને ભાકડું અંગ્રેજી બોલ્યો કે વાત ન પૂછો. હાલાલ, તું નીચે હાલ એને મળવા. પણ ભાઈ, મને ક્યાં અંગ્રેજી આવડે છે? ઓકે, ફાઇન, થેન્ક યુ. આટલાથી થોડી કઈ ચાલે. પછી ડાબલિયાને શું કહેશે? તારી પત્નીને તો અંગ્રેજી પણ નથી આવડતી, એટલે જો નથી આવતી નીચે. ભાઈ તુલસી, એવું કઈ ના હોય, હવે આવું બધું નહીં વિચારવાનું. નીચા. અરે એ બિચારો ઠેઠ તને અહીંયા મળવા આવ્યો છે, અરે તું એને મળવાનો જા તો કેવું લાગે? અને એ બધું છોડ, અભિજીતને કેવું લાગે કે મારો ભાઈબંધ છે અમેરિકાથી મારી બૈરીને મળવા આવ્યો છે, અને મારી બૈરી એને મળવા નીચે નથી જાતી? ખોટું લાગે બેટા એને. હા તુલસી. રિયલી આંટી, આપણું ઇન્ડિયન કલ્ચર, ઇન્ડિયન ફેમિલી ગેધરિંગ, એની મજા એન્ટાયર વર્લ્ડમાં ક્યાંય નથી. બરાબર. ઇટ ઇઝ રિયલી અમેઝિંગ. સાચી વાત. અને આ ફેમિલી બોન્ડિંગ છે એટલે તો અહીંયા ફેમિલી લાઈફ, મા બાપ, ભાઈ બહેન, કાકા કાકી, મામા મામી, આ બધા સંબંધોની સાંકળ છે ને, એ જ જીવવાની જડીબુટ્ટી છે. ક્યાં આંટી, પણ તમે એક સંબંધ ભૂલી ગયા, પતિ પત્ની, હસબન્ડ એન્ડ વાઈફ. અરે પતિ પત્ની પરથી યાદ આવ્યું, વેર ઇઝ અભિજીત વાઈફ? યાર ક્યાં છે તારી વાઈફ? આઈ વોન્ટ ટુ મીટ હર યાર. મને તો એમને મળીને એક જ સવાલ પૂછ્યો છે કે એવો તે કેવો જાદુ કર્યો તારા ઉપર કે તું આવી રીતે મોહી પડ્યો. યુ ગોટ મેરિડ? અરે યાર. યપ. જલ્દી બોલાવો યાર, કેટલી વાર. યપ, શ્યોર. મોમ, પ્લીઝ જરા જેને જો ને, તુલસીને કેમ આટલી વાર લાગે છે? અરે અભિજીત, યુએસમાં કેટલી બ્યુટિફુલ ગર્લ્સ તારી સાથે મેરેજ કરવા માંગતી, બટ યુ ઓલવેઝ ડિનાઈડ. અને એટલે જ મારે મારી ઇન્ડિયન ભાભીને જોવી છે. અને સી હાઉ સ્પેશિયલ શી ઇઝ. કોલ હર યાર નાઉ, કમ ઓન. યા, શ્યોર. મોમ, પ્લીઝ જરા જો ને, ક્યાં અટકી છે? ક્યાં છે બેટા એ? વોટ હેપન? શું થયું? ક્યાં છે? કંચનબેન સાથે. ઓકે સિદ્ધાંત, યુ મસ્ટ બી હંગ્રી. તું એક કામ કર, તું જમવાનું સ્ટાર્ટ કર, હું એને લઈને આવું છું. એકચ્યુઅલી શું છે, તું એને સ્પેશિયલી મળવા આવ્યો છે ને એટલે થોડી કોન્શિયસ થઈ ગઈ છે, હું એને લઈ આવું. અચ્છા, ભાભીજી શર્માળ છે? નો નો, નોટ એટ ઓલ, બટ યા ઓફકોર્સ, તૈયાર થઈને આવવાની બાબતમાં થોડીક શર્માળ ખરી. હું આવું લઈને. યા પ્લીઝ અભિજીત, તું એમને લઈને આવો, પછી આપણે સાથે જ જમવા. ઓકે ચલો. યા
सिद्धांत, तुलसी,